કાંકરેજ તાલુકાના કંબોઈ તેમજ દિયોદર તાલુકાના સરપંચોને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યા સન્માનિત. ગ્રામ પંચાયતના વિકાસના કામોની કદર કરી ભાજપ સરકાર દ્વારા લોકહિત માટે કરેલ કામગીરીની સમીક્ષા કરીને સન્માનપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જો કે અગાઉ પણ કાંકરેજ તાલુકાના કંબોઈ ગામના સરપંચ ડીસી સોલંકીને પૂર્વ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 લાખ રૂપિયાનો ચેક આપીને સન્માનિત કરાયા હતા. પ્રિન્ટ મીડિયાના દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત સન્માન સમારોહ પ્રસંગે સમગ્ર ગુજરાતના જિલ્લાઓ, તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગ્રામ પંચાયતના સરપંચોને વિકાસના કામોની સમીક્ષા કરીને ગુજરાત સરકારના સહયોગથી પ્રશંસા કરીને પ્રમાણપત્રો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાંકરેજ તાલુકાનું ગૌરવ વધારવા બદલ અભિનંદનની વર્ષા લોકો અને રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે એક વાત નક્કી છે કે સરકાર દ્વારા નોંધ લેવામાં આવે છે ત્યારે કદર પણ કરે છે. રિપોર્ટર વીપીસી સોલંકી, કાંકરેજ.